અમરેલી જિલ્લાના ભેકરા ગામના ખેડૂતો દ્વારા મગફળીનું વાવેતર કરવામાં આવેલું હતું અને પાથરા ઉપાડી અને ખેતરમાં ઢગલા કરી દેવામાં આવેલા હતા, પરંતુ ત્યારબાદ આવેલા કમોસમી વરસાદે તમામ મગફળીને ખરાબ કરી નાખતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયેલા છે. સરકાર તરફ તેઓ આશા માંડીને બેઠેલા છે, ઝડપથી જો તેઓને રાહત આપવામાં આવશે તો જ તેઓ આગામી વાવેતર કરી શકશે. આ છે અમરેલી જિલ્લાનું ભેકરા ગામ. 3000ની વસ્તી ધરાવતા ભેકરા ગામની 3500 વીઘા જમીનમાં કપાસ મગફળીનું વાવેતર કરવામાં આવેલું હતું. સતત વરસાદ બાદ ખેડૂતો માટે ખેતીના પાક ખૂબ જ સારા અને સોળે કળાએ પાક ખીલી ઉઠેલા હતા, પણ કમોસમી વરસાદની અસરથી એક થપાટ ભેકરાના ખેડૂતોને જમીનદોસ્ત કરી નાખ્યા. આપ જોઈ શકો છો ખેતરમાં પડેલા આ ઊભા મગફળીના પાથરાઓ 2 દિવસ પહેલા પડેલા કમોસમી વરસાદે મગફળીના પાથરાઓને પલાળી નાખેલા હતા અને ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો જૂટવાઈ ગયો છે. સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદવાની મગફળી ખેતરોમાંથી કાઢી ખેડૂતોએ ઊભા પાથરાઓ કરેલા હતા, પણ કમનસીબે કમોસમી વરસાદે ખેડૂતોને નિરાશાની કાઈમાં ધકેલી દીધા છે. ભેકરાના ખેડૂત નાથાભાઈ ભરવાડના 40 વીઘાના મગફળીના વાવેતરમાં કમોસમી વરસાદે પાક નષ્ટ કરી નાખ્યો છે. હવે રવિ પાક વાવવા માટે ખેડૂત પાસે પૈસા નથી તો સરકાર ત્વરિત વીમો ચૂકવે તો જ ખેડૂતો શિયાળુ પાકનું વાવેતર કરી શકે તેમ છે, તેવી માંગ ભેકરાના ખેડૂતો કરી રહ્યા છે. સાહેબ, અમારે અહીંયા અમારી પાસે 40 વીઘા જમીન છે અને આ જે અત્યારે આ માવઠું જે થયું, આ વરસાદ થયો, જે વાવાઝોડું આવ્યું, એ વાવાઝોડામાં અમારે બહુ નુકસાન થયું. કારણ કે અમારે સીંગ કાઢવાની હતી સાહેબ, પણ એ ટાઈમ નો રહ્યો. જ્યાં સીંગ કાઢી અને જ્યાં પડામાં પાથરા કરી રહ્યા ત્યાં વરસાદ પીડ્યો એટલે સારો બારો બધું નષ્ટ કરી નાખ્યું. હવે માલની એવી પરિસ્થિતિ છે કે માલ ઢોરને કેવી રીતે બસાવવા, કારણ કે હજી આજે ચોમાસું પાકનું કંઈક આવે એમ હતું, એ અમારે લઈ અને વ્યવસ્થિત રીતે કંઈક પીતપાળા કરવાના હતા. હવે એ પૈસા અમારી પાસે નથી તો પીતપાળા હે ના કરીએ. અત્યારે ખેડૂતને હાલ બેહાલ કરી દીધેલા છે, એટલે જો સરકાર તાત્કાલિક વીમો સૂકવે તો અમે પેત કરી શકીએ, નહીં પેત અમારે હે ના કરવા. અમારી પાસે એક પૈસા છે નહીં, કારણ કે જે કાંઈ અમારી ચોમાસું આવક હતી એ બધી નષ્ટ થઈ ગઈ છે. અમારી પાસે કાંઈ અત્યારે પાંચ પૈસા છે નહીં. એટલે તમારી પાસે જમીન કેટલી હતી ને શેનું વાવેતર કર્યું હતું ને અત્યારે શું સ્થિતિ? મારી પાસે 40 વીઘા સાહેબ જમીન, એની અંદર 30 વીઘાની માંડવી હતી, બે પાંચ વીઘાની ઝાડ હતી, બીજું 2-5 વીઘાનો કપાસ હતો, પણ કપાસમાં કાંઈ લેવાનું નથી. સીંગ બધી પલળી ગઈ છે, બરોબર છે. આ પાથરા જોવો, તમે જોવો છો ને, આ બધા પલળી ગયા છે. હવે કાંઈ એમાં લેવાનું છે નહીં. એટલે હવે ટૂંકમાં એક વાત એક છે કે આજે અમારે વાવેતર કરવું છે, પણ શેનું વાવેતર કરવું રવિ પાકનું? એટલે અમારી પાસે પૈસા નથી, તાત્કાલિક સરકાર વીમો સૂકવે તો અમે કાંક એમાંથી ઊભા થઈ અને મહેનત કરી અને વીમો આવે તો અમે કાંક રવિ પાક વાવી શકીએ. કારણ કે અત્યારે અમારે માલઢોરને સારો નથી. હવે માલઢોરે ભૂખ્યા મરે અને આ આવો સારો તો ખાય નહીં, એટલે શું કરવું સાહેબ? આવી મુશ્કેલી પરિસ્થિતિ મુકાઈ જશે. એક થપાટે ભેકરાના ખેડૂતોની મગફળી નાશ કરી દીધી ત્યારે ભેકરાના સરપંચ અર્શીભાઈ સરોયાએ ગામની 3500 વીઘા જમીનમાં 80% મગફળી અને 20% કપાસનું વાવેતર કરવામાં આવ્યું હતું, પણ કમોસમી વરસાદે ભેકરાના ખેડૂતોને બેહાલ કરી દીધા છે અને હવે સરકાર સામે ખેડૂતો સામે મીટ માંડીને બેસવા સિવાય બીજી કોઈ આરો નથી. મારું નામ અર્શીભાઈ ઈપાભાઈ, સરપંચ છું, અને અમારા ગામમાં 3500 વીઘા જમીન છે, એમાં 80% સીંગ વાવેલી છે અને 20% કપાસ વાવેલો છે, અને સીંગના તો બે હાલ થઈ ગયા છે વાવાઝોડાના હિસાબે, વરસાદ પાણી પીડ્યું કારણે, અને કપાસમાં પણ નુકસાન ઘણું છે અને બહુ નુકસાન જશે, અને ઘાસ સારો પણ કાંઈ રહ્યો નથી, સીંગે હાવ નાશ થઈ ગયું છે, અને અતિવૃષ્ટિથી અમારું બધું આ 2-3 દિવસમાં નાશ થઈ ગયું. હવે સરકાર જો આમાં કઈ સહાય ને વીમો આપ્યો તો સારું, નકર અમારી તો પરિસ્થિતિ અટાણે બહુ ખરાબ થઈ ગઈ છે. નથી પૈસા કે નથી ટકા, અમારે વાવેતર કરવું છે અટાણે શાળું રવિ પાકનું, પણ કોઈની પાસે પૈસા ટકો કાંઈ રહ્યો નથી, અને તાત્કાલિક જો સરકાર વીમો આપે તો અમારા ખેડૂત કઈક ઉજરી શકે, નકર બે હાલ થઈ જાય અમારા ગામના ખેડૂત બધા.